સોમનાથ મહાદેવ મંદિરને શિવભક્તો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે સોમનાથ મંદિર શિખર પર છાસઠ સુવર્ણ કળશો લગાવાયા છે હાલમાં સોમનાથ મહાદેવ મંદિરને સુવર્ણજડિત કરવાનું કામ ચાલી રહ્યું છે પ્રથમ એકસો ત્રીસ કિલો સોનામાંથી મહાદેવનું ગર્ભગૃહ ત્રિશૂલ દરવાજા અને પિલ્લર સહિતના સુવર્ણ જડિત કરાયા કરાયા હતા અને બાદમાં પંદરસો જેટલા મંદિર પરના કળશને સુવર્ણ જડિત કરવાનું આયોજન કરાયું છે જેમાં શ્રદ્ધાળુઓને દાન આપવા યોજના અમલમાં મુકાઈ હતી શ્રદ્ધાળુઓ દ્વારા ચારસો જેટલા કળશને સુવર્ણજડિત કરવા દાન અપાયું હતું ખાસ કરીને લોકડાઉનમાં પણ શ્રદ્ધાળુઓએ મન મૂકીને દાન આપ્યું હતું હાલ શ્રદ્ધાળુઓ દ્વારા દસ કળશ દાન કરતાં તે સુવર્ણ સુવર્ણકળશ મંદિર પર લગાવવાની કામગીરી હાથ ધરાઈ છે તો આજે યજમાનો દ્વારા દસ કળશની ઓનલાઈન વિડીયો કોલિંગથી પૂજા કરવામાં આવી અત્યાર સુધીમાં કુલ છાસઠ યજમાનોએ કળશ પૂજાનો લાભ લીધો છે સોમનાથ મંદિર પર લગાવાઈ રહેલા કળશ ત્રણ પ્રકારના છે જેમાં નાનો કળશ એક લાખ અગિયાર હજાર મધ્યમ કળશ એક લાખ એકવીસ હજાર અને સૌથી મોટા કળશની કિંમત એક લાખ એકાવન હજાર છે અમદાવાદમાં સાપના રેસ્ક્યુનો વિડિયો વાયરલ થયો સાઉથ બોપોલમાં કન્સ્ટ્રક્શન સાઇટમાં મજૂરના ઘરમાં સાપ ઘુસી ગયો હતો સંતાયેલા સાપને મજૂરના બાળકો જોઈ જતાં ગભરાઈ ગયા હતા અને તેમણે અજગરનું બચ્ચું સમજીને તેને પકડવાનો પ્રયાસ કર્યો હતો જો કે સાપને પકડવા જતાં અલગ પ્રકારનો અવાજ સંભળાતા તેઓ થંભી ગયા હતા અને તાત્કાલિક એનિમલ લાઈફ કેરનો સંપર્ક કર્યો હતો જ્યાં એનિમલ લાઈફ કેરના સભ્યોએ સ્થળ પર જોયું તો તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે સંતાયેલો સાપ કોઈ અજગર નહીં પરંતુ જેની ભારતના સૌથી ઝેરી સાપની ગણતરી થાય છે તે રસલ વાઇપર હતો આ પ્રજાતિના સાપને ગુજરાતીમાં ખડચિતડો કહે છે આ પ્રજાતિના સાપ હાલ અમદાવાદમાં ખૂબ જ દુર્લભ જોવા મળે છે કારણ કે જંગલો કપાઈ ગયા છે અને કન્સ્ટ્રક્શન સાઇટ્સ વધી ગઈ છે તેને કારણે આવા અતિ દુર્લભ સાપ નરી આંખે જોતા જોવા મળતા હોય છે એનિમલ વા લાઇફ કેરના વિજય ડાભી તેર વર્ષથી સાપના રેસ્ક્યુનું કામ કરે છે તેમણે અપીલ કરી છે કે આવી રીતે કોઈપણ સાપને ઓળખ્યા વગર જાતે પકડવાની કોશિશ ન કરશો તો મજૂરના ઘરમાં સંતાયેલો હતો આ સાપ બાળકો તેને અજગરનું બચ્ચું સમજીને પકડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા જોકે અજીબ પ્રકારનો અવાજ તેઓને સંભળાતા ત્યારબાદ એનિમલ લાઇફ કેરમાં સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેના સભ્યો દ્વારા આ સાપને પકડી પાડવામાં આવ્યો માનવ વસાહતોમાં દીપડાના હુમલાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગીર સોમનાથમાંથી એક માનવભક્ષી દીપડો પકડાયો જ્યારે પંચમહાલ અને અરવલ્લીમાં દીપડાની દહેશત હજુ પણ યથાવત છે રાજ્યમાં ઘણી જગ્યાએ દીપડાની દહેશત જોવા મળી રહી છે માણસો પર હુમલા કરતા દીપડા સામે લોકો સતર્ક પણ છે ગીર સોમનાથના સુત્રાપાડામાં આદમખોર દીપડો પાંજરે પુરાયો છેલ્લા ઘણા દિવસથી દીપડાનો આતંક હતો આ દીપડો સોળશ બરુલ પાસે વન વિભાગે મૂકેલા પાંજરામાં કેદ થયો પાંજરામાં પુરાયા બાદ દીપડો એટલો ભયભીત હતો કે પાંજરાના ણ હોવા છતાં તે તરફ નજર ન નાખી અગિયાર દિવસ પહેલા આજ દીપડાએ બાળકી પર હુમલો કર્યો હતો દીપડો પાંજરે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે વન વિભાગે દીપડાને એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યો છે તો પકડાઈ ગયો છે પણ પંચમહાલના ગોગંબામાં દીપડાનો આતંક યથાવત છે ગોગંબાના ગોયાસુંડલમાં દીપડાને પકડવા મુકાયેલા પાંજરામાં દીપડો તો કેદ ન થયો પણ દીપડો મારણનો શિકાર કરીને ફરાર થઈ ગયો દીપડાનો વહેલી સવારનો ફોટો વાયરલ થતાં તે નજીકના ડુંગર વિસ્તારમાં હોવાની ચર્ચા છે અરવલ્લીના બાયડના ગાબડ ગામમાં પણ દીપડાનો આતંક છે ગામ નજીક દીપડાના પંજાના નિશાન દેખાતા ગ્રામજનોની ઊંઘ હરામ થઈ ગઈ છે દીપડો આસપાસમાં શ્યાક છુપાયો હોવાની શક્યતા સ્થાનિકો વ્યક્ત કરે છે જોકે વન વિભાગનું અનુમાન છે કે દીપડો જતો રહ્યો છે સ્થાનિકોએ વન વિભાગ પાસે ફરી સર્ચ કરવાની માંગ કરી છે દીપડાની ની સ્થાનિકો દરરોજ રાત્રિ પહેરો ભરે છે